नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे नवो टॉपिक वंशावली पृथ्थकरण एना विषेनी छे ई माहिती छे मेळवानी छे। हवे वंशावली पृथ्थकरण छे आने लगता एमसीक्यू छे ए नीटनी अंदर से ही पूछाय छे। हवे ज्यारे आ वंशावली पृथ्थकरण सातना आधारे एना एमसीक्यू पूछाय तो आपणे कई रीते खूब ओछा समय अंदर झड़पथी एने सॉल्व करी शकीए ए माटेनी आज हूँ तमने एक टूंकी ट्रीक पण से शीखवीश। पण एना पहेला आपणे जोई लईए कि वंशावली पृथ्थकरण एटले शुं अने एनी उपयोगिता से शुं। सामान्य रीते आपणने विद्यार्थी मित्रों खबर छे कि घणी वखत कोई घरना वडील अथवा तो कोई व्यक्ति से ये कोई एवं आनुवंशिक रोगनी दवा लेवा माटे हॉस्पिटल में जाए शुरुआतनी अंदर एटले डॉक्टर पहला से एना विषयथी थोड़ी डिटेल में माहिती से पूछे कि तमारा परिवार में आ रोग पहला कोई ने हतो एना परिवार में पहला कोई हतो। टूंक में ये थोड़ी माहिती एकठी करवा से प्रयत्न से करे। हवे वंशावली पृथ्थकरण से आज रीतनुं कंईक आपणने मददरूप से थई शके। वंशावली पृथ्थकरणनो मतलब हुं थाय कि कोई एक लक्षणनी अनेक पेढ़ीओ सुधी नोंध राखवानी बाबत से एने वंशावली पृथ्थकरण से कहेवाय। समजजो, कोई एक लक्षणनी अनेक पेढ़ीओ सुधी नोंध राखवानी बाबत ने हूँ कहवाय वंशावली पृथ्थकरण से कहवाय। जोईए आपणे के वंशावली पृथ्थकरण एटले शुं। कोई एक लक्षणनी अनेक पेढ़ीओ सुधी अनेक पेढ़ीओ सुधी नोंध राखवानी बाबत ने वंशावली पृथ्थकरण कहे। रेडी, हवे आपणे जोई वंशावली पृथ्थकरणनी अंदर जे साट तैयार करवानो होय ई साटनी अंदर जे एना अमुक चिन्ह सिम्बोल छे एने कया स्वरूपे छे ई दर्शाववामां आवे एना विशे छे जोई। जो स्वरस होय तो स्वरसमां छे ई स्वरस छे ई पुरुषनું નિર્દેશન કરે છે નર। સ્વરસ કોઈ હોય તો એનું નિર્દેશન કરશે પુરુષ। રાઉન્ડ શેપ એટલે કે ગોળ હોય તો એનું નિર્દેશન કરશે સ્ત્રી। કમ્પ્લીટ। પછી બીજું, સ્વરસ છે એ કોઈ વ્યક્તિ જો એ રોગગ્રસ્ત અથવા તો અસરગ્રસ્ત હોય તો એ પુરુષને અસરગ્રસ્ત દર્શાવવા માટે આ સ્વરસને છે એ રંગથી છે એ પૂરવામાં આવે એટલે કે આ રંગીન બનાવવામાં આવે। આનો મતલબ હું છું અસરગ્રસ્ત પુરુષ રેડી। પછી બીજું, કોષ્ટકની આ પુરુષની જે નિશાની છે એ અર્ધ ભરેલ હોય આ રીતનું એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી પણ જો આ રીતની પરિસ્થિતિ હોય તો એ છે એ વાહક પુરુષ છે કે આવો પુરુષ કોઈ પણ રોગ છે એનો વાહક હોય આ કેવો છે વાહક પુરુષ રેડી। એ જ રીતનું સ્ત્રીઓમાં પણ કે જો રાઉન્ડ શેપ છે એ પૂર્ણ કરેલ હોય રંગથી તો આ શું દર્શાવશે અસરગ્રસ્ત સ્ત્રી રેડી। એ જ રીતનું રાઉન્ડને અર્ધ પૂરેલું હોય તો આ શું થશે વાહક પુરુષની જેમ વાહક સ્ત્રી। કમ્પ્લીટ। પછી બીજું, આ પુરુષ અને આ સ્ત્રી જો એને આડી લાઈનથી જોડવામાં આવે તો આ આડી લાઈનથી જે જોડ્યું ને એનો મતલબ હું કહું કે આ બંને લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે। શું થશે આડી લાઈન શું દર્શાવે છે આ કે આ પુરુષ અને આ સ્ત્રી એ લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે લગ્ન ગ્રંથિ જોડાણ છે એ દર્શાવે છે। પછીનું, હવે જે ઊભી લાઈન દર્શાવે છે એ એની સંતતિઓની સંખ્યા દર્શાવશે। માનો કે આ એની સંતતિઓ છે એ થઈ સ્ત્રી પુરુષ અને સ્ત્રી
तो आनी संतति अने आसी पेटी दर्शावे कि प्रथम पेटी द्वितीय पेटी अने पेटी नी अंदर डाबी थी जमणी बाजू से यूं दर्शावे से कि पेटी में संतति नी संख्या केटली तो प्रथम पेटी से तो प्रथम पेटी में संतति नी संख्या केटली तो कि एक बे त्रण त्रण में बे स्त्री अने एक पुरुष आ प्रथम पेटी में त्रण संतति से थे आ एनु जोड़ाण दर्शाव रेडी पछी बीजू आ पुरुष અને આ સ્ત્રી અને ડબલ આડી લાઈનથી દર્શાવેલી હોય તો એ સગોત્ર લગ્ન સી દર્શાવે છે શું દર્શાવે સગોત્ર લગ્ન સી દર્શાવે રેડી કમ્પ્લીટ અચ્છા આપણે જે વંશાવળી પૃથ્થકરણની અંદર જે સાટ બનાવવાનો છે એમાં આ પ્રકારના જે ચિહ્ન હશે એ આપણને સી મદદરૂપ સી છે એટલે કે ખાલી સોરસ હોય તો એ પુરુષ ખાલી રાઉન્ડ શેપ હોય તો સ્ત્રી એને રંગથી ભરવામાં આવે સંપૂર્ણ ભરે તો એ રોગગ્રસ્ત એટલે કે અસરગ્રસ્ત પુરુષ હોય અર્ધ ભરેલ હોય તો વાહક એ જ રીતનું સ્ત્રીઓમાં આડી લાઈનથી જોડાય તો લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે ઊભી લાઈન શું દર્શાવે એની પેટી એટલે કે આમાં સંતતિઓની સંખ્યા છે એ દર્શાવે છે અને પેટીને છે એ રોમન અંકમાં છે એ દર્શાવવામાં આવશે એટલે કે આ પ્રથમ પેટી તો એના પછીની બીજી પેટી ત્રીજી પેટી ચોથી પેટી એ રીતની છે એ દર્શાવવામાં આવે આપણને ટેક્સ્ટ બુકની અંદર આ વંશાવળી પૃથ્થકરણ છે એના બે ઉદાહરણ આપેલા છે માયોટોનિક ડિસ્ટ્રોફી અને સિકલ સેલ એનિમિયા એ આપણે સમજીએ જોઈએ માનો કે આ માયોટોનિક ડિસ્ટ્રોફીનું આપણને ઉદાહરણ છે આપેલું છે એટલે કે એક સ્નાયુની સ્નાયુનો છે ઈર છે એ રોગ છે તો જોઈએ આપણે માયોટોનિક ડિસ્ટ્રોફી છે એનું વંશાવળી સાટ આપણને આપેલો છે અહીંયા શું કીધું કે આ સ્ત્રી છે માદા એ કેવી છે રોગગ્રસ્ત પુરુષ છે કેવો છે તો કે સામાન્ય આ સામાન્ય પુરુષ લગ્ન ગ્રંથિથી કોની આરે જોડાણો રોગગ્રસ્ત સ્ત્રી સાથે એટલે એની આ જે પ્રથમ પેઢી આવી આ પ્રથમ પેઢીમાં જોઈએ આપણે સામાન્ય સ્ત્રી રોગગ્રસ્ત પુરુષ સામાન્ય પુરુષ અને રોગગ્રસ્ત સ્ત્રી આ સંતતિઓ છે એ થઈ હવે આમાં જોઈએ કે આ જે રોગગ્રસ્ત પુત્રી હતી એના લગ્ન એણે કોની સાથે કર્યા સામાન્ય પુરુષ સાથે એટલે એની સંતતિમાં જો ત્રણ સંતતિઓ પ્રાપ્ત થાય એમાં જે માદા આવે છે એ કેવી છે રોગગ્રસ્ત અહીંયા જુઓ કે નર અને માદા બંને કેવા છે સામાન્ય તો એના એક પણ સંતતિની અંદર આ રોગ સી જોવા મળતો નથી રેડી આ કેવી છે માયોટોનિક ડિસ્ટ્રોફી એ જ રીતનું બીજું આપેલું છે સિકલ સેલ એનિમિયા આપણે જોઈએ દૈહિક પ્રચલન લક્ષણ છે કે એમાં એના પિતૃઓ છે નર અને માદા એ કેવા છે સામાન્ય પણ એની સંતતિની અંદર છે એ રોગ જોવા મળે છે રેડી અહીંયા પણ જોઈએ કે એના પિતૃઓ નર અને માદા છે કેવા છે સામાન્ય પણ એના પિતૃઓ છે કેવા છે સોરી સંતતિમાં તો કે રોગગ્રસ્ત છે એક સંતતિ સી જોવા મળે હવે મેન પ્રશ્ન ન્યાય આવ્યો કે આ તો આપણે બુકની અંદર ટેક્સ્ટ બુકની અંદર આપણને આપેલું છે કે માયોટોનિક ડિસ્ટ્રોફી છે અને આ સિકલ સેલ એનિમિયા છે હવે નીટની અંદર માનો કે કોઈ આ રીતનો તમને વંશાવળી પૃથ્થકરણનો સાટ આપ્યો પછી તમને પ્રશ્ન પૂછે કે ચાર પ્રકારના સંભાવના સી હોય છે કે જોઈએ આપણે અહીંયા સમજીએ કે આ સાટ તમને નીટની અંદર પૂછાણો અને ચાર ઓપ્શન આપે કે હાલો કે એમાં એવું આપ્યું કે એક્સ રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી બીજો આપે એક્સ સંલગ્ન પ્રચન સી દૈહિક પ્રભાવી અને ડી દૈહિક પ્રચન માનો કે આ રીતનો સાટ આપ્યો પણ પૂછે કે આ જે માયોટોનિક ડિસ્ટ્રોફીનો સાટ છે એ કેવું છે એક સંલગ્ન પ્રભાવી છે એક સંલગ્ન પ્રચન્ન છે દૈહિક પ્રભાવી છે કે દૈહિક પ્રચન્ન છે આપણને ખબર કઈ રીતનું પડે તો હવે ઘણો બધો સમય પણ આમાં વેસ્ટ જતો હોય વિદ્યાર્થીઓ છે એ થોડા કન્ફ્યુઝનમાં પણ આવતા હોય કે આપણે કઈ રીતનું નક્કી કરવું કે આમાંથી ચાર પૈકી કયો ઓપ્શન છે એ આ માયોટોનિક ડિસ્ટ્રોફી માટે સી આવી છે તો એના માટેની મિત્રો એક ટૂંકી ટ્રીક છે જોઈએ આપણે અહીંયા જો તમારે આટલી વસ્તુ છે યાદ રાખવાની છે અને ખૂબ ઝડપથી પરીક્ષાની અંદર છે એ તમે આવા પ્રકારના એમસીક્યુ સી સોલ્વ કરી શકો પહેલી વસ્તુ આપણે કઈ ધ્યાનમાં રાખવાની છે પહેલો પ્રશ્ન આપણે પૂછવાનો કે 100% બધા જ અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે સમજ્યો પહેલો પ્રશ્ન કયો માનો કે આજ આપણને પૂછાયેલો છે એટલે આપણે જોવાનું 100%
બધાજ અસરકારક સંતતિ છે એના પિતૃઓ અસરકારક છે કે નહીં એ વસ્તુ છે આપણે જોવાની. તો અહીં જોઈ આપણે અસરકારક સંતતિ છે તો એના પિતૃ અસરકારક છે તો કે હા. અહીંયા અસરકારક સંતતિ છે તો એના પિતૃ અસરકારક છે તો કે હા. જવાબ હું આવ્યો પહેલાનો આપણી પાસે જવાબ હું આવ્યો હા. સમજ્યો 100% બધા જ અસરકારક સંતતિના પિતૃ અસરકારક છે કે નહીં એ આપણે જોઈએ. તો 60 તો આપણને આપ્યો છે તો આ સંતતિ છે અસરકારક છે તો એના પિતૃ અસરકારક છે તો કે હા. અહીંયા સંતતિ છે તો આ સંતતિનું પિતૃ અસરકારક છે તો કે હા. જવાબ હું આવ્યો હા. તો અહીંયા હા આવ્યો તો આપણે પહેલો શું જવાબ મળી ગયો તો કે પ્રભાવી છે. પણ પ્રભાવી છે તો કયું પ્રભાવી? એક સંલગ્ન પ્રભાવી છે કે દૈહિક પ્રભાવી છે? હવે આપણો 50% પ્રશ્ન સોલ્વ થયો. હવે માત્ર આપણે શું જોવાનું કે એક સંલગ્ન પ્રભાવી છે કે દૈહિક પ્રભાવી એ જોવાનું. તો અહીંયા પ્રભાવી મળી ગયો. હવે આપણે શું જોવાનું બીજું કે 100% અસરકારક પુરુષ. સમજો 100% અસરકારક પુરુષ જેના માતા અને પુત્રીઓ અસરકારક છે. હું જોવાનું 100% અસરકારક પુરુષ જેના માતા અને પુત્રીઓ છે એ અસરકારક છે કે નહીં. તો અહીંયા 100% પુરુષ, આ પુરુષ છે, અહીંયા પુરુષ છે, અપુરુષ છે, અપુરુષ. તો એના માતા અને પુત્રીઓ આમાં ક્યાંય અસરકારક બતાય? પુરુષ તો કેવો છે? સામાન્ય. ક્યાંય રોગગ્રસ્ત પુરુષ છે? નહીં. તો જવાબ આપણો શું આવશે? ના. શું આવ્યો? કે 100% અસરગ્રસ્ત પુરુષ કે જેના માતા કે પુત્રીઓ અસરગ્રસ્ત છે. તો આપણે 60 ઉપરથી જોઈ શકીએ કે ના. જવાબ શું આવ્યો? ના. જો ના હોય તો જવાબ શું આવ્યો? દૈહિક પ્રભાવી. તો આપણાનો હાસો આન્સર શું આવશે? દૈહિક પ્રભાવ, એટલે કે સી. સમજી શકો કેવો જવાબ આવ્યો? દૈહિક પ્રભાવી જવાબ સી આવ્યો. એટલે માયોટોનિક ડિસ્ટ્રોફી છે એ હું છું તો કે દૈહિક પ્રભાવી. સમજી શકો? હજી એક આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા જોઈએ સિકલ સેલ એનિમિયાનું. જો પહેલો પ્રશ્ન આપણે શું પૂછવાનો છે? 100% બધા જ અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે. તો અહીં સંતતિઓ અસરકારક છે પણ એના પિતૃઓ અસરકારક છે હા કે ના? ના. તો ના આવે તો આપણે શું ગણવાનું કે પ્રચન્ન. તો આપણને 50% જવાબ મળી ગયો પ્રચન્ન છે. પણ કેવું? એક્સ સંલગ્ન પ્રચન્ન છે કે દૈહિક પ્રચન્ન છે એ હવે આપણે શોધવાનું હોય ને. તો હવે જોઈએ આપણે અહીંયા આપણને ના જવાબ મળ્યો એટલે કે પ્રચન્ન. હવે આપણે જોઈ 100% અસરકારક સ્ત્રી. 100% અસરકારક સ્ત્રી જેમના પિતા અને પુત્રો અસરકારક છે. તો 100% અસરકારક સ્ત્રી. તો 100% અસરકારક સ્ત્રી અહીં છે નહીં. તો આપણો જવાબ શું આવશે? ના. ના જવાબ આવે તો હું છું કેવું આવી ગયું? દૈહિક પ્રચન્ન. જવાબ શું આવશે આપણો? ડી. કયું આવશે? દૈહિક પ્રચન્ન. તો સિકલ સેલ એનિમિયા છે એ કેવું છું? દૈહિક પ્રચન્ન. કેવું છે? દૈહિક પ્રચન. તો આ રીતના નીટની અંદર પ્રશ્ન છે પૂછાય છે. આપણને કોઈ 60 આપેલો હોય અને પછી પૂછી નાખે કે આ જે 60 છે એમાં જે રોગ દર્શાવેલો છે વંશાવળી પૃથ્થકરણમાં એ એક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી છે અથવા તો એક રંગસૂત્ર સંલગ્ન પ્રચન્ન છે અથવા તો દૈહિક પ્રભાવી છે અથવા તો દૈહિક પ્રચન્ન છે. તો આ કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખી લેવાનું. આની મદદથી તમે ઝડપથી ખૂબ જ ઓછા સમયની અંદર છે એ નીટની અંદર આવે એમસીક્યુસી સોલ્વ કરી શકો. પહેલો જ પ્રશ્ન આપણે શું પૂછવાનો છે કે 100% બધા જ અસરકારક સંતતિના પિતૃઓ અસરકારક છે હા કે ના? જો હા તો કેવું આવે? પ્રભાવી. ના તો કેવું આવે? પ્રચન્ન. પછી બીજો પ્રશ્ન પ્રભાવી તો પૂછવાનો કે 100% અસરકારક પુરુષ જેના માતા અને પુત્રીઓ અસરકારક છે હા કે ના? જો હા હોય તો કેવું કહેવાનું? એ એક સંલગ્ન પ્રભાવી છે. અને ના હોય તો કેવું છે? દૈહિક પ્રભાવી. એ જ રીતનું પ્રચનમાં હતું તો કે 100% અસરકારક સ્ત્રી જેમના પિતા અને પુત્રો અસરકારક છે. જો હા તો એક સંલગ્ન પ્રચન અને ના તો દૈહિક પ્રચન. તો આ રીતે આપણે વંશાવળી પૃથ્થકરણના કોઈ પણ એમસીક્યુ આવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણને પૂછાય તો આની મદદથી આપણે સરળતાથી છે એ સોલ્વ કરી શકીએ. ઓકે.